મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ચાલ હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા આપણે પ્રકરણ નંબર 6 માં જઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો એવો જ બીજો દાખલો છે જો બિલાડી પાંચમા પગલાથી શરૂ કરે અને એકવારમાં પાંચ પગલા કૂદે તો પાંચ પગલા કૂદી શકે અને ઉંદર આઠમા પગલાથી શરૂ કરી અને એકવારમાં ચાર પગલા કૂદી શકે તો શું ઉંદર બચી શકશે ઉંદર બચી શકે ચાલો આપણે જોઈએ ચાલો બિલાડી કૂડે તે પગલા અને ઉંદર કૂડે તે ખાના જોઈએ બિલાડી કૂડે તે ખાનાના નંબર લખીએ અને ઉંદર કૂડે તે ખાનાના નંબર લખીએ તે ખાના ચાલો બિલાડી કયા નંબરના પગથિયા ઉપર છે પાંચમા પગથિયા ઉપર એટલે કે પાંચમા નંબરના ખાના ઉપર છે અને ઉંદર કયા ખાના પર છે આઠમા નંબરના ખાના ઉપર છે અને બિલાડી એક સાથે કેટલા ખાના કૂદશે પાંચ ખાના કૂદશે એટલે આપણે કયો ઘડિયો બોલવો પડશે પાંચનો પાંચ પાંચ ઉમેરવા પડશે ને પાંચ છે પાંચમા પગથિયા ઉપર તો છે જ પણ કેટલા એક સાથે કૂડે છે પગથિયા પાંચ પગલા કૂડે છે એટલે કે પાંચ ખાનાને આવડી લે છે એટલે દર વખતે પાંચ પાંચ ખાના આવડી લેશે તો કયો ઘડિયો બોલાશે પાંચનો ઘડિયો એટલે પાંચ એકુ પાંચ પહેલું જ આપી દીધું છે તો પાંચ દુ દસ પાંચ ટાલી પંદર પાંચ છ વીસ પાંચું પાંચું પચીસ અને પાંચ છ બોલો 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 પાંચ દુ દસ પાંચતાલી પંદર પાંચો વીસ પાંચું પાંચું પચીસ પાંચ છ ત્રીસ વેરી ગુડ પાંચ છ ત્રીસ અને ત્રીસમું ખાનું તો છે જ નહીં એટલે આપણે ત્રીસમું ખાનું આવશે જ નહીં ચાલો હવે અહીં જુઓ આ કોણ છે ઉંદર તો ઉંદર કયા પગથિયા ઉપર છે આઠમા પગથિયા ઉપર અને એક સાથે કેટલા પગલા કૂદે છે ચાર પગલા કૂદે છે એટલે આપણે કયો ઘડિયો બોલવાનો ચારનો કયો ઘડિયો બોલવાનો કારણ કે આપણે ચાર ચાર ઉમેરવાના છે ને તો બધા ગુટકામાં આપણે ચાર 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 ઉમેરીશું એટલે આપણે ચારનો ઘડિયો બોલવો પડે એટલે ચારના અવયવીઓ મળશે આ બધા ચારનો ઘડિયો બોલતા પાંચનો ઘડિયો બોલતા જે મળે છે તે એના અવયવીઓ કહેવાય તો ચાલો આઠ ચારનો ઘડિયો બોલતા પહેલાં શું મળે છે જુઓ ચાર એકુ ચાર પણ ચાર આપ્યા નથી ચાર દુ આઠ કારણ કે બી ઉંદર કયા પગથિયા ઉપર છે આઠમા પગથિયા ઉપર એટલે ચાર દુ આઠ પછી બોલો ચાર ટાલી બાર ચાર છ સોળ અને ચાર પંચા વીસ ચાર છ ચોવીસ અને ચાર સત્તા અઠ્ઠાવીસ હવે આગળ જઈશું નહીં કારણ કે ચાર અઠ્ઠા શું થાય વધી જાય એટલે આપણે જોઈશે નહીં એટલે ચાર અઠ્ઠાવીસ સુધીને આપણે ચાલશે ચાલ હવે બંનેમાં સરખા સરખા ખાના આવતા હોય તે અહીં બંનેના અવયવીઓ શોધી કાઢીએ પાંચના અવયવીઓ અને ચારના અવયવીઓ આઠના અવયવીઓ નથી ચારના અવયવીઓ છે કેવી રીતે તો જોવાનું આઠની અંદર ચાર ખાના ઉમેરો કારણ કે ચાર ખાના કૂડે છે ને તો આઠ પછી નવ દસ અગિયાર ને બાર આવી ગયા બાર બારની અંદર પાછા ચાર ખાના ઉમેરો તો સોળ આવી જશે એવી રીતના આપણે પાંચના અવયવીઓ અને ચારના અવયવીઓ મળી ગયા હવે બંનેમાં સરખા સરખા આવતી સંખ્યાઓ બંનેમાં સરખી સરખી આવતી સંખ્યાઓ ઉપર રાઉન્ડ કરીએ તો જુઓ અહીં વીસ બંનેમાં સરખી સરખી આવતી સંખ્યાઓ આ બંને સંખ્યાઓ જે સરખી આવે છે એ પાંચની અને ચારના સામાન્ય ગુણક કહેવાય શું કહેવાય સામાન્ય અવયવી કહેવાશે ચાલો તો બંનેના વીસ વીસ આવે છે તો બંને વીસમાં નંબરના પગથિયા ઉપર ભેગા થાય છે પણ બંને એક સાથે ભેગા થાય છે તે જોવું જરૂરી છે ચાલો આપણે જોઈએ પહેલા કૂદકામાં બીજા કૂદકામાં ત્રીજા કૂદકામાં અને ચોથા કૂદકામાં તે વીસ નંબર ઉપર પહોંચે છે એટલે કે જ્યારે તે પહેલો કૂદકો મારે છે ત્યારે પાંચ નંબરના બીજા કૂદકામાં દસ નંબરના ખાના પર ત્રીજા કૂદકામાં પંદર નંબરના ખાના પર અને ચોથા કૂદકામાં વીસ નંબરના ખાના પર પહોંચે છે ચાલો ઉંદર ક્યારે પહોંચે છે પહેલા કૂદકામાં બીજા કૂદકામાં ત્રીજા કૂદકામાં ને ચોથા કૂદકામાં બંને એક સાથે ચોથા કૂદકામાં પહોંચે છે એટલે કે બંને એક સાથે ભેગા થશે તો બિલાડી શું કરવાની ઉંદરને ખાઈ જવાની એટલે ઉંદર બચી શકશે નહીં ઉંદર બચી શકે નહીં જો તે આ રીતે કૂદશે તો તે ઉંદર બચી શકશે નહીં ઉંદર બચી શકે નહીં આના નંબર અઠ્યાસી પરના દાખલાઓ જોઈએ જુઓ તમે જોઈ શકતા હશો અહીં એક બોક્સ આપ્યું છે જુઓ એમાં ઘણા બધા અંકો આપ્યા છે એકથી લઈને સાહીઠ સુધીના અંકો આપ્યા
છે હવે આમાં આપણે 2 વડે ભાગી શકીએ તેવી સંખ્યા ઉપર લાલ ટપકાની નિશાની કરવાની છે અને જેને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાને પીળા રંગના ટપકાથી નિશાની કરવાની છે અને જેને 4 વડે ભાગી શકાય તેને વાદળી ટપકાથી નિશાની કરવાની છે ચાલો પહેલા તો આપણે જોઈએ કે 2 વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ તો શું કરવું પડે 2 વડે ભાગી શકાય એવી સંખ્યા જાણવી હોય તો શું કરવું પડે ચાલો આપણે જોઈએ કઈ સંખ્યાને 2 વડે ભાગી શકાશે તો 2 વડે ભાગી શકાય એવી સંખ્યા જો જાણવી હોય તો તમારે 2 ની ચાવી યાદ રાખવી પડે અને 2 ની ચાવી શું છે તો 2 ની ચાવી છે કે જે સંખ્યાનો એકમનો અંક એકમનો અંક એટલે કે જો હું તમને એક ઉદાહરણ આપું છું દાખલા તરીકે એક ઉદાહરણ આપું છું આ સંખ્યા છે બરાબર 348 એ સંખ્યાનો એકમનો અંક કયો ગણાશે તો આ બાજુથી આવતો આ પાછળનો અંક એકમ કહેવાશે તો જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે શૂન્ય હોય એવી સંખ્યાને 2 વડે ભાગી શકાય જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે શૂન્ય હોય એવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય આ 2 ની ચાવી છે 2 ની ચાવી શું છે કે જે સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યામાં હોય એને 2 વડે ભાગી શકાય તો આપણે અહીં પણ 2 વડે ભાગવાના છે તો આપણે આસાનીથી જોઈ લેશું કે સંખ્યાનો એકમનો અંક જો 2 4 6 8 કે શૂન્ય હશે તો તે 2 વડે ભાગી શકાશે તો આપણે એવી રીતના જ આપણે શોધી ચાલો તો પહેલો જ અંક કયો છે તો પહેલો જ અંક તમારો શરૂ થાય છે 2 થી તો 2 ને લઈએ બરાબર પછી 4 પછી 6 પછી 8 પછી 10 પછી 12 પછી 14 પછી 16 પછી 18 પછી 20 22 24 26 28 અને 30 ચાલો 32 34 36 38 40 42 46 સોરી 44 46 48 અને 50 હવે આગળ 52 54 56 58 અને 60 આટલી સંખ્યાઓને આપણે 2 વડે ભાગી શકીશું આપણે કેવી રીતે નક્કી કર્યું તો એનો એકમનો અંક જોયો આ તો એક જ સંખ્યાનો અંક છે એક જ સંખ્યા એક જ અંકની સંખ્યા છે તેથી એનો અંક છે એકમ 2 ને 2 ને 2 આવતો હોય તો 2 વડે ભાગી શકાય આમાં 4 આવે છે એટલે પણ ભાગી શકાશે આ 6 છે એટલે પણ ભાગી શકાશે 8 છે એટલે પણ ભાગી શકાશે હવે આ 2 અંકની સંખ્યા છે તો એનો એકમનો અંક 0 છે તો તે 0 છે એટલે ભાગી શકાય ને 2 4 6 8 કે 0 આવું આવતું હોય તેને 2 વડે નિશેષ ભાગી શકાય ચાલો હવે આપણે 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ જોઈએ તો 3 વડે ભાગી શકાય તો 3 ની ચાવી યાદ કરીએ તો 3 ની ચાવીનો નિયમ છે કે જે આપેલી સંખ્યા હોય ને દાખલા તરીકે આપેલી સંખ્યાનો સરવાળો કરતા તે સંખ્યાને જો આપણે 3 વડે ભાગી શકીએ તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય ચાલો હું એક અહીંયા સંખ્યા લઉં છું 393 બરાબર આટલી લીધી ચાલો હવે આને આપણે સરવાળો કરીએ આનો સરવાળો કરો આ બધી આ સંખ્યા છે એ અંકોનો સરવાળો કરો 3 વત્તા 9 વત્તા 3 તો જોજો 9 10 11 12 13 14 ને 15 આનો સરવાળો શું થયો 15 થયો શું થયો 15 તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે આવું જાણવાનું કે આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે તો એનો સરવાળો 15 થાય છે તો 3 નો ઘડિયો બોલવાનો કે 3 વડે જો 15 ને ભગાશે તો આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે ચાલો તો 3 નો ઘડિયો બોલે 3 2 6 3 4 9 3 6 12 3 5 15 3 ના ઘડિયામાં 15 આવે છે એટલે કે 15 ભાગ્યા 3 કરીએ તો 3 વડે 15 ને ભાગી શકાય છે તેથી આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે એનો અર્થ એવો થયો કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરતા જે અંક મળે એટલે કે જે સંખ્યા મળે તે સંખ્યાને 3 વડે ભાગી શકાય તો તે પૂરેપૂરી સંખ્યાને પણ 3 વડે ભાગી શકાશે
વિદ્યાર્થી મિત્રો, હવે 3 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી આવજો.